આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. ઉપલેટા શહેરમાં કોરોના વેક્સિનનો જથ્થો આવી પહોંચ્યો. કોરોનાની રસીકરણ માટેની તડામાર તૈયારીઓ શરૂ. ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે રસીનો જથ્થો આવી પહોંચ્યો. ખાસ વાહનમાં રાજકોટથી ઉપલેટા સુધી રસી આવી પહોંચી. રસીને રાખવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી. આવતી 16 તારીખથી રસીકરણ શરૂ થશે. હોસ્પિટલ સ્ટાફ દ્વારા સ્વાગત વેક્સિનનું સ્વાગત કરવામાં આવ્યું. સરફરાઝ કોડી, સ્પીડ ન્યૂઝ 17, ઉપલેટા. હેલો, નમસ્કાર. હું ડૉક્ટર આમી ચૌધરી, અહીંયા આરએમઓ તરીકે નોકરી કરું છું, ફરજ બજાવું છું. હમણાં મારી પાસે ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટનો ચાર્જ છે. આમ અહીંયા આજે પહેલી વાર આપણા ગુજરાતમાં, એટલે આપણા ભારતમાં કોરોના વેક્સિનની શરૂઆત કરવાની છે. એના માટેનું વેક્સિન ગુજરાત, આખા ગુજરાતમાં આપણો રાજકોટ ઝોન પસંદ કરેલો છે, અને તેમાં પણ રાજકોટમાં 5 અને એટલે શહેરી વિસ્તારમાં 5 અને બીજા SDHમાં 5, એ રીતે. હું અહીંયા ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે છું. આજે કોરોના વેક્સિનનો ડોઝ ગુજરાત સરકાર તરફથી અમને પૂરો પાડવામાં આવેલો છે. એનું ઇમ્પ્લિમેન્ટેશન 16 તારીખથી થશે, એટલે ધીરે ધીરે જથ્થો. આમ 16 તારીખે પહેલાં હેલ્થ વર્કરોને આપવાનો છે, એટલે પહેલાં અહીંયા ચાલુ કરીશું. પછી ધીરે ધીરે સરકાર આપણને જથ્થો પૂરો પાડતી જશે, અને આપણે કોરોના મુક્ત ગુજરાત કે થતું જશે. એટલે